હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ નવ ગુજરાતીમાં પાઠ નંબર અઢાર પંગુમ લંઘઈ ગિરિમ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે બરોબર કે પંગુમ લંઘઈ ગિરિમ એટલે કે એક પગે વિકલાંગ હોવા છતાં પણ એ ગિરિમ એટલે કે પર્વત ઉપર ચડે છે એના વિશેનો આખો પાઠ છે યાની અંદર આપેલો છે અને આપણે એના વિશે સમજવાનું છે અને આ જે પંગુમ લંગયતે ગિરિમ એ જે પાઠ છે એના લેખક છે હેતલ નાયક અને એનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર સંકલિત એમાં આપણે જોઈએ તો પંગમ લંગુયતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે અરુણીમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓએ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે અને એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેથેસિયા વગર ઓપરેશન કરાવે છે એટલું જ નહીં એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે અને એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમ સીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘય તે ગીરી સુભાષિતને સાર્થક કરે છે હવે એમાં આપણે આગળ જોઈએ તો એક એવી કહેવત છે કે બુદ્ધિ બળથી ચડિયાતી છે બરોબર કે જે કામ બળથી ન થાય તે બુદ્ધિથી થઈ શકે છે અને જ્યારે માણસ બુદ્ધિને બાજુ પર મૂકે ત્યારે શ્રદ્ધાનો જન્મ થાય છે ગઝલકાર ગની દહીંવાલાનો એક શેર જોઈએ શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ સુધી મને રસ્તો ભૂલી ગયો અને દિશા ફરી ગઈ એટલે કે શ્રદ્ધા મુશ્કેલ કાર્યને આસાન કરી નાખે છે શ્રદ્ધાવાન મનુષ્યની ક્યારેય હાર થતી નથી કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી મનના મુસાફરને હિમાલય નડતો નથી તો ચાલો હવે જ આપણે એવો પાઠ જોઈએ કે જેમાં એક પગ ન હોવા છતાં વ્યક્તિ હિમાલયને સર કરે છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં આપણે આગળ જોઈએ તો બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડિસ્ટ્રિક એટલે કે જિલ્લો હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અરૂણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોકો માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેથેસિયાની સુવિધા બરોબર એનેથેસિયા એટલે કે કૃત્રિમ બેભાનની અવસ્થા સુવિધા અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં એટલે કે અર્ધ જાગૃત અને અડધું બેભાન હોય તેવી અવસ્થા એટલે કે અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા એને સાંભળી અને ડોક્ટરને હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તમે તો મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ એની અડગતા જોઈને ડોક્ટર અને નર્સ છે એ આભા બની ગયા આભા બની ગયા એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું અને તેમની માનવતા જાગી ઉઠી હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે એટલે કે દવા બનાવનારે રક્તદાન કર્યું અને એને થિસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું ભયંકર વેદના સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો અને એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે બરાબર રૂવાડા ઊભા કરી દેવા એટલે કે બીક કે આનંદથી શરીરના રૂવા છે એ ઊભા થઈ જવા ત્યાર પછી જોઈએ તો બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણિમા સી આઈ એસ એફ એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટી ફોર્સ એટલે કે એનું કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા એમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યા ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો કોઈએ એમને અટકાવ્યા નહીં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરૂણિમાએ સામી લડત આપી એ પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ અને એના દુર્ભાગ્ય એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને એટલે કે એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ અરુણિમાનો ડાબો પગ છે એ ટ્રેન નીચે કપાયો લોહી લુહાણ હાલતમાં આખી રાતે મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં રાત્રિના અંધકારમાં તે સાત કલાક ટ્રેન ઉપર પડી રહી હતી અને ત્યાંથી ઓગણપચાસ કપાયેલા પગના માંસની મિજબાની એટલે કે ઉજાણી માણવા માટે ઉંદરો છે ઈ આવ્યા હતા ત્યાર પછી જોઈએ તો અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો એટલે કે ફક્ત ચામડી ઉપર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી અને તે ચીસો પાડતી સહન કરતી રડી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યાંની લાંબી સારવાર પછી તેણે થોડી સ્વચ્છતા મેળવી સ્વસ્થતા મેળવી અને ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે એ ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી એટલે આમ બન્યું બરાબર જો સમાચારમાં કેવું છાપવામાં આવ્યું કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે એ ટ્રેનમાં કૂદી હતી પણ આપણે આગળ જોયું કે ખરેખર એવું હતું નહીં એના પરિવારે તમામ અફવાઓનું એટલે કે ખોટી વાતોનું ખંડન કર્યું ખંડન કર્યું એટલે કે દલીલ કે વાદને તોડી પાડ્યો પણ કોઈએ માન્યું નહીં સત્ય તો સમયની અરણે જ ઓળખાય છે એટલે કે સમયની ચકાસણી પર જ ઓળખાય છે હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું બરોબર કે જહા ચા વહા રા એટલે ઈ કહેવતનો અર્થ થાય છે કે ઈચ્છા હોય તો રસ્તો છે એ આપોઆપ મળી જાય છે એ ન્યાય તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વત આરોહણ કરીશ એટલે કે હું પર્વત ઉપર ચડીશ ત્યાર પછી આગળ જોઈએ તો લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગર માટે પર્વતારોહણ છે એ અશક્ય ગણાય બરોબર લોકો એને એટલે પાગલ ગણે છે કેમકે લોકો એવું માને છે કે પગ વગર ઈ પર્વતારોહણ એટલે કે પર્વત ઉપર કેવી રીતે ચડી શકશે ઈ અશક્ય છે અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી બરોબર એટલે કે એને પ્રબળ ઈચ્છા હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી એ બે એના કપરા પ્રશ્નો તેની સામે હતા બરોબર કયા બે કપરા પ્રશ્નો તો કે એને પર્વતારોહણ પર્વત ચડવું હતું તો એ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ જોઈએ બરોબર અને એ માટે આર્થિક સહાય જોઈએ બરોબર પૈસે ટકે તો એ બે મેળવી સહાય એના માટે કપરા પ્રશ્નો હતા અઘરા પ્રશ્નો હતા લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે રોડ છે એટલે કે સ્ટીલનો સળિયો છે કરોડ રજુમાં તિરાડો છે તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડક આત્મવિશ્વાસ નહીં બરોબર લોકો છે એ શું જોતા હતા તો કે એ અપંગ છે એટલે કઈ કરી શકે નહીં એવું એ જોતા હતા પરંતુ એ એવું નહોતા જોતા કે જે અરૂણીમાં છે એની અંદર આત્મવિશ્વાસ છે કે ના એને જે કાર્યનું કીધું છે કે હું આ જે પર્વત રોહણ કરીશ પર્વત ઉપર ચડીશ એનો પોતાનો જે અડક આત્મવિશ્વાસ હતો ઈ લોકો છે ઈ લોકોમાં એને દેખાતો ન હતો અરૂણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ એટલે કે મક્કમ થઈ ચૂક્યું હતું બરોબર તો આમાં એમ કહેવા માંગે છે કે જ્યારે કોઈ વ્યક્તિમાં સંકલ્પ દ્રઢ થાય ત્યારે બીજા લોકોને તો એ જીદ જ લાગે છે આપણે આગળ કહેવત જોઈએ ને કે જહાં ચાહ વહાં રાહ એટલે કે મજબૂત મનોબળ હોય તો રસ્તો છે એ આપોઆપ મળી રહે છે દ્રઢ મનોબળવાળા વ્યક્તિઓ જ્યારે ને જ્યારે કંઈક ઉત્તમ કરવા આગળ વાવ્યા છે ત્યારે ભારે ભારે લોકોએ એમને પાગલ જ ગણ્યા છે આમ આગળ જોયું કે અરુણિમાની શક્તિ એને ક્યાં સુધી લઈ જાય છે આમ અરૂણિમાના પરિવારે અને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી બરાબર કે એનો જે પરિવાર હતો એને એને પ્રેમથી સંભાળી અને એનું જે મનોબળ હતું એને મજબૂત બનાવ્યું જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી અને તે ઓગણીસો પિંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી અને તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈને કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ એટલે કે કઠિન પર્વતના અવરોહણ વિશે વિચારી અને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે એટલે કે જીતી જ લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ અને ચઢવાનું બાકી છે બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાડ જોતી બેઠી હતી બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું અરૂણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ છે એ સર કરી લીધું છે એટલે કે જીતી લીધું છે પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ છે એ સર કરી શકે છે અને એ મંડી પડી મંડી પડવું એટલે કે બરોબર કાર્યમાં લાગી જવું બરોબર તો જે આમ આની અંદર શું કહેવા માંગે છે કે જે અરુણીમાની સંકલ્પ શક્તિના પરિણામે જ એ જે એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા જે ભારતીય મહિલા બચેન્દ્રીપાલ છે એને ઈ મળ્યા અને બચેન્દ્રી પાલે અરુણિમા અને હિંમત અને ભરી દીધા મુશ્કેલી ક્યારેય એક એકલી નથી આવતી બરોબર આવે છે જો અરુણિમાએ પર્વતારોહણનો વિચાર જ ન કર્યો હોત તો એ જીવનમાં ક્યારેય પણ બચેન્દ્રી પાલને મળી શકી ન હોત અને એનું નામ પણ એને સાંભળ્યું ના હોત ત્યાર પછી આગળ જોઈએ તો પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પરવાડ ચડવા બધા એક સાથે નીકળ્યા ત્યારે અરુણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે આવ અને તે અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના બાદ છે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલાં પહોંચતી લોકો એને પૂછતા અરુણિમા કહે તો કે તું ખાય છે શું તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી છે એ આવી પહોંચી એ એવરેસ્ટને આમવા સજ્જ બની પરંતુ બનાવો એટલે કે મુશ્કેલીઓ ડગલેને પગલે હતી પહેલી કસોટી શેરપાને સમજાવવા સમજાવવાની આવી શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પરક છે તો તેને કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું જીવનું જોખમ ખેડવું એટલે કે સાહસ કરવું પડશે એમ વિચારી અને તે આનાકાની કરતો હતો એટલે કે હા ના કરતો હતો ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો ત્યાર પછી જોઈએ તો બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કોસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ ચઢાણ ચઢતા વારંવાર કૃત્રિમ પગ છે એ ફરી જતો ખસી જતો અને તેના ઉપર શરીરનું વજન લેવાતું નહીં આગળ ચલાતું નહીં પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે એ આગળ વધી આગળ વધતા આ માર્ગે તેને અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદરમાં ઓઢી અને સૂતેલા જોયા તો તે કંપી ઊઠી અને તેણે મનોમન કર્યું મનોમંથન કર્યું અને મૃત સાહસ વીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક પગલું છે એ જાણે પડકાર હતો બરાબર હવે આપણે આમાં શું કહેવા માગે છે કે સામાન્ય માણસ છે એ કોઈ કાર્ય શરૂ કરે અને અવરોધ આવે તો તે કાર્ય છે એ પૂર્ણ કરી શકતો નથી પરંતુ જે અરૂણિમાના કિસ્સામાં એવું ન હતું એવરેસ્ટ ચડ એવરેસ્ટ ચડતા આવતા અવરોધને લીધે તેનામાં હિંમત આવતી હતી અને દ્રઢ સંકલ્પ શક્તિનું જે ઉત્તમ ઉદાહરણ છે એટલે અરૂણિમા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અનેક પડકારો સામે ઝઝુમતી અરૂણિમા હિલેરી સ્ટેપ પહોંચી હિલેરી સ્ટેપ એટલે કે એવરેસ્ટ જતાં વચ્ચે આવતું સ્થળ ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે અને ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલ અરૂણિમાનો બોટલનો ઓક્સિજન જે છે એ પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે તેણે પાછા ફરવું જોઈએ અરુણીમાં જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક છે એ ફરી મળતી નથી માં અને બચેન્દ્રી પાલ એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી શક એકલા રહી જાઓ તો ત્યારે નિર્ણય તમારેને માત્ર તમારે જ લેવાનો છે ત્યારે વિચારવું કે એક એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે રસ્તો છે એ આપોઆપ મળી જશે અને તેને જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી અશક્ય એવી મંજિલ ઉપર હતી હતી કે કે જે શક્ય જ તે ખૂબ ખુશ આનંદના અતિરેકમાં એટલે અતિ ઉત્સાહમાં ઉપરાંત એને હતો તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એટલે કે શરીર ખોડ ખાપણ હોય છતાં પણ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે બરોબર આમ જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓ નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ છે એ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે કે જ્યારે એ હાર કબૂલી લે છે પ્રયત્નો છોડી દે છે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે અને એના ઉપર વિજય મેળવવાનો હોય છે અગિયાર એપ્રિલ અને બે હજાર અગિયારમાં અરૂણિમાને અકસ્માત થયો હતો અને એકવીસ મે બે હજાર તેરના દિવસે સવારે દસ કલાક અને પંચાવન મિનિટે તેણે એવરેસ્ટ જી છે એ સર કર્યું હતું જીતી લીધું હતું કેવી રીતે મજબૂત મનોબળથી હિંમતથી સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને એટલે કે આરોહણને એટલે કે ચડવાની જે ક્રિયા છે તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું અને સફળતા છે એનું જુનૂન બની ચૂક્યું હતું જુનૂન એટલે કે એનો ગાંડો જુસ્સો થઈ ગયો હતો બરાબર એ હવે આમાં આપણે વાત કરી કે એક કદમ જે છે એ આગળ માંડે તો રસ્તો જે છે એ આપોઆપ મળી જશે બરોબર કે એક પગ કૂતરીમ એક પગમાં સળ્યો એવા અનેક પડકારો છે એ ઓછા હોય એમ અરુણીમાનો બોટલનો જે ઓક્સિજન હતો એ પણ પૂરો થઈ રહ્યો હતો અને એ સમયે તેને તેના માતા અને બચેન્દ્રી પાલના શબ્દો છે એ યાદ આવ્યા એકલા હોય ત્યારે નિર્ણય છે એ પોતે જ લેવાનો હોય છે જેટલું ચાલ્યા છીએ તે પાછળ નજર કરીને જોઈ લઈએ અને એક એવું ડગલું આગળ મૂકીએ એટલે રસ્તો જે છે એ આપોઆપ મળી જવાનો છે પણ રસ્તો આગળ પગ મૂકવાથી મળે છે બરાબર વિચાર કરી અને ઊભા રહી જવાથી નહીં આથી તેણે આગળ જવાનો સંકલ્પ કર્યો અને એમાં આપણે બીજી એક કહેવત પણ જોઈએ બરાબર કે વ્યક્તિ જે છે એ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે બરાબર કે અરુણિમાને આખા જગને વિકલાંગ કહી પણ એણે પોતાની જાતને ક્યારેય વિકલાંગ માની જ નહીં એવો વિચાર એના મનને ક્યારેય સ્વીકાર્યો જ ન હતો કોઈ પણ બાબતમાં હાર કબૂલી લેતો માનવી છે એ શરીરે સાચો હોય છતાં પણ વિકલાંગ જ કહેવાય છે જેનું મન વિકલાંગ છે એ સાચો વિકલાંગ છે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે જેણે મન ઉપર વિજય મેળવી લીધો છે તે જ વિજય બને છે એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો અરુણિમાને પોતાને પણ આ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એ વિડિયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસોને ઊણતાલીસ ફૂટની ઊંચાઈ ઉપર લોહી થી જાવી દેતી ઠંડીમાં એનો આડર સાચો પડી શકે એમ હતો અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી અને ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો તે નીચે ઢળી પડી એને હિંમત આપતો હતો ઊભી થવા માટે સમજાવતો હતો પણ અરુણિમામાં તાકાત જ ન હતી કહેવત છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા એટલે કે જે સાહસ કરે છે તેને ઈશ્વર પણ મદદ કરે છે ઈશ્વરીય દુનિયાના દુનિયાના નિયમો જુદા હોય છે તે જ સમયે એક બ્રિટિશ પર્વાતરોહક છેય ચડતો હતો અને તેની પાસે ઓક્સિજનના બે બાટલા હતા અને તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકી લકીની બૂમ પાડતા તે લઈ આવ્યો અને અરુણિમાને આઠ હજાર આઠસો ને ફૂટની ઊંચાઈ ઉપર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે એટલે કે મહેનત કરે છે હાર માનતા નથી અને લોખંડી મનોબળની પરિસ્થિતિ જ સામે ઝઝુમે છે હવે અરુણિમાં પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો તે ઘસડાતી ઘસડાતી ઉતરતી રહી કેમ્પ ચારથી સમિટ પાંત્રીસો ફૂટના અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળ સત્તાર કલાક થાય તે માટે અરુણિને ચોવીસ કલાક થયા એના હાથ થીજી ગયા હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થયું છતાં પડતી ઉઠતી રડતી ઝઝૂમતી તે નીચે આવી જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાને સલામત જોઈ અને સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા માનવીય નદીઓને નાથી છે એટલે કે અંકુશમાં લીધી છે અને પર્વતોને વિંધ્યા છે સાગરોના પેટાળ ખોડ્યા એટલે કે સાગરનું તળિયું ખોડ્યા અને રણને નંદનવન કર્યા એટલે કે રણને ઇન્દ્રના ભાગો કર્યા છે માનવી ધારે તે પામે છે પણ ધારવું અને એના માટે ઝઝુમવું એ જ અગત્યનું છે અરુણિમાનું જીવન છે એનું ઉત્તર ઉત્તમ ઉદાહરણ છે બરાબર કે એને જે ધાર્યું હતું કે મારે પર્વત રોહણ કરવું જ છે મારે પર્વત ઉપર ચડવું જ છે અને અંતે તેને એ સિદ્ધ કરી અને બતાવી દીધું આમ અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું એવરેસ્ટ છે એ જીતી લીધું અને આફ્રિકાનું કિલી માંજર અને યુરોપનું એલબ્રુસ સર કર્યું છે પરંતુ હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે થાકતી નથી હારતી નથી અને નવા શિખરો જી છે એ સર કરી રહી છે અને તે ગીતો ગાતી રહી છે કે અભી અભી મેને લાંકા હે સમંદર કો અભી તો પૂરા આસમાન બાકી હે બરોબર હજી હજી શું કહે છે કે હજી તો મેને હમણાં હમણાં જ મેં આ જે સમંદરો છે અને ઓળંગ્યું છે હજી તો મારે આખું આસમાન બાકી છે બરોબર આના લેખક જે હતા એ હેતલ નાયક એ આના લેખક હતા બરાબર તો આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે કે આપણે પણ કોઈ પણ વસ્તુ છે એ ધારી લઈએ તો આપણે પણ સરસ રીતે અને આપણી મહેનતથી પુરુષાર્થથી આપણે એ કાર્ય છે એ પૂરું કરી શકીએ છીએ બરોબર આમાં આપણે કેમ જોયું કે અરુણિમા એ એનો એક પગ કપાઈ ગયો બરોબર ત્યારે એને લોકો એમ હતા કે તું આજી છે એને પર્વત રોહણ કરવું એને નક્કી કરી લીધું તું કે હું પર્વત ચડીશ એ તું નહીં ચડી શક બરોબર એને લોકો છે એમ કહેતા હતા છતાં પણ એને લોકોની પરવા કર્યા વગર પોતાના આત્મવિશ્વાસમાં અડગ રહી અને તેને આ કાર્ય છે એ લોકોને સિદ્ધ કરીને બતાવ્યું અને જ્યારે જ્યારે આપણે એમાં જોયું આગળ કે આગળ આગળ જ્યારે એ જેમ જેમ આગળ ચડતી જાય છે એનો ઓક્સિજન જે છે એ ખલાસ થઈ જાય છે બરાબર પણ એ જો એ હિંમત કરે છે એને જે પુરુષાર્થ કર્યો છે તો એનો જે એનો જે લખ છે એ પણ એને સાથ દે છે બરાબર કે જ્યારે એનો ઓક્સિજનનો બાટલો છે એ પૂરો થઈ જાય છે ત્યારે એને ઓક્સિજનનો બાટલો પણ મળી રહે છે એટલે આપણને આ પાઠમાંથી એ શીખવા મળે છે કે આપણે જો આપણું કોઈ પણ કામ છે એ ધારી લઈએ તો એ આપણે સફળતાપૂર્વક પાર છે એ આપણી નથી કરી શકીએ છીએ અને એમાં આપણું લગ પણ આપણને કામ આવે છે